ગુડ મોર્નિંગ બાળકો, શું કહેવાય બધા મનમાં? હવે આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર માં એક થી છ દાખલા આપણે પૂર્ણ કર્યા. હવે સાતમા દાખલાથી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર ભણીશું. ધ્યાન રાખજો, આ બધા દાખલાની અંદર ખાસ કે થોડાક મોટા દાખલાઓ છે, થોડુંક વિચારી સમજી અને પછી દાખલાઓ ગણજો જેમાં જાતે. છ દાખલા સુધી આપણે પૂર્ણ કર્યા હતા, દાખલા નંબર સાત થી આપણે ગણવાના છે. તો જોઈએ, એમાં એક પેટીમાં બે સોનાના અને ચાર ચાંદીના સિક્કા આપણને આપેલા છે, જ્યારે બીજી એક પેટી છે કે જેમાં ત્રણ સોનાના અને પાંચ ચાંદીના સિક્કા આપવામાં આવેલા છે. પ્રત્યેક પેટીમાંથી એક એક સિક્કો પસંદ કરવાનો, મતલબ બંને પેટીમાંથી એક એક સિક્કો લેવાનો છે. તો પસંદ થયેલા આ બે સિક્કામાંથી એક સિક્કો સોનાનો હોય અને એક સિક્કો ચાંદીનો હોય. બેમાંથી એક એક સિક્કા લેવાના હોય તો ઘટના આપણે વાંધો નહીં આવે, કારણ કે ઘટના થોડી ટૂંકી થઈ જાય. કારણ કે બેમાંથી એક એક સિક્કા લઈ લેવાના. અહીંયા જોઈએ કે દાખલા નંબર સાત, પ્રથમ પેટી માં બે સોનાના અને ચાર ચાંદીના સિક્કા આપેલા છે. બે સોનાના પ્લસ ચાર ચાંદીના, ટોટલ પહેલી પેટીમાં છ સિક્કા આપણને આપેલા છે. કેટલા સિક્કા આપ્યા? છ. બીજી પેટીની વાત કરીએ કે બીજી પેટીમાં ત્રણ સોનાના પ્લસ પાંચ ચાંદીના, ટોટલ આઠ સિક્કા આપણને આપેલા છે. કેટલા આપ્યા છે? આઠ. હવે બંને પેટીમાંથી એક એક સિક્કો આપણે પસંદ કરવાનો છે અને એ સિક્કાની પસંદગીના આધારે લઈ શકી કે બંને પેટીમાંથી એક એક સિક્કો લેવામાં આવે, સિક્કો લેવામાં આવે તો શરત હું મૂકી છે કે એક સિક્કો સોનાનો હોય અને એક સિક્કો ચાંદીનો હોય. એક સિક્કો સોનાનો હોય અને એક સિક્કો ચાંદીનો હોય, તે ઘટના આનું નામ આપણે આપી દઈએ એ. તો એ ઘટના કેવી બનશે? શું આપણે એનું વિધાન બનાવી આપી? તો આપણે એની અંદર વિધાન આવું કંઈક બનાવી આપી કે પહેલી પેટીમાંથી સોનાનો સિક્કો આવે અને બીજી પેટીમાંથી ચાંદીનો સિક્કો આવે. અથવા એવું કહી શકી કે પહેલી પેટીમાંથી ચાંદીનો સિક્કો આવે અને બીજી પેટીમાંથી સોનાનો સિક્કો મળે, એવી ઘટનાનું વિધાન આપણે આની અંદર બનાવી શકીએ. તો એ બરાબર આવું વિધાન બનશે કે પ્રથમ પેટીમાંથી સોનાનો અને બીજી પેટીમાંથી ચાંદીનો સિક્કો આવે. અથવા
अथवा आपने विधान एम बनावी सकी के प्रथम पेटी माथी चांदी नो अने बीजी पेटी माथी सोना नो सिक्को आवे आवी घटना आपणे एनी अंदर रजू करी शके। अहींया विधान अने छे, अहींया विधान अने बने અને બે વિધાનની વચ્ચે અથવા ઘટના આપણે બનાવી શકીએ। તો આની સંભાવના આપણે જોઈતી હોય તો આ સંભાવના આપણે આ રીતે મૂકી શકી કે પ્રથમ પેટી પહેલા તો પસંદ થઈ। પ્રથમ પેટીમાં સિક્કા કેટલા 6 m ના છેદમાં n। તો આ વિધાન પ્રમાણે p ઓફ a બરાબર પેલી પેટી છે, पहली पेटी में 6 માંથી 1 સિક્કો લેવામાં આવે તો 6C1 અને કેવો હોય તો કે સોનાનો હોય તો સોનાના બે સિક્કા છે એટલે 2C1 વચ્ચે શબ્દ છે અને અને એટલે આવશે ગુણ્યા। બીજી પેટી લઈએ તો બીજી પેટીમાં 8 માંથી કોઈ એક સિક્કો આવે એટલે n ઘટના કુલ ઘટના અને ચાંદીનો હોય तो चांदी ना 5 सिक्का एक पासे 5C1 आ पहला विधान की घटना आपने बनाई। પછી વચ્ચે અથવા એટલે અથવા એટલે પ્લસ। તો બીજું વિધાન આવું બનાવી શકી કે પ્રથમ પેટીમાંથી ચાંદીનો આવે, પ્રથમ પેટીમાં સિક્કા 6 છે 6C1 અને ચાંદીનો હોય તો ચાંદીના 4 છે 4C1 અને વચ્ચે અને એટલે ગુણ્યા પહેલી બીજી પેટી, બીજી પેટીમાં 8 સિક્કા છે 8C1 અને સોનાનો હોય તો 3C1। આવી રીતની આપણે ઘટના એની અંદર રજૂ કરી શકીએ। તો જોઈએ 2C1 એટલે 2, 6C1 એટલે 6, 5C1 એટલે 5, 8C1 એટલે 8 प्लस 4C1 એટલે 4, 6C1 6, 3C1 3, 8C1 8। તો 2 5 10, 6 8 48 પ્લસ 4 3 12, 6 8 48। 2 ના છેદ હરખા છે અને છેદ ઉડાડવાના નહીં, કારણ કે છેદ ઉડાડશો તો વળી લસાઅ લેવામાં પ્રોબ્લેમ થશે। છેદ બેના એમ ના એમ જ રાખવા। હવે છેદ હરખા આવી ગયા 48, તો ઉપર બેનો સરવાળો 10 + 12 મતલબ 22 ના છેદમાં 48, તો 11 2 22 અને 24 2 48 બે બે ઉડી ગયા। તો P ઓફ A ની સંભાવના આપણે એની 11 ના છેદમાં 24 આ ઘટનાની સંભાવના આપણને મળી શકે 11 ના છેદમાં 24। ઘણી રકમ સમજી, દાખલો જોઈ લ્યો વ્યવસ્થિત કઈ રીતે છે। ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન આપણે આગળ વધી, તો પ્રશ્ન નંબર 8 જોજે શું આપ્યું છે આપણે વિધાન કે એક સંયુક્ત કુટુંબમાં 3 છોકરા અને 2 છોકરીઓ છે,
જ્યારે બીજું એક સંયુક્ત કુટુંબમાં બે છોકરા અને ચાર છોકરીઓ છે, આ બે સંયુક્ત કુટુંબમાંથી એક સંયુક્ત કુટુંબ પસંદ કરવાનું છે અને પસંદ કરવામાં આવે પસંદ કરી તેમાંથી યાદશીલ રીતે એક બાળક પસંદ કરવાનું, તો તે બાળક છોકરી હોય એની સંભાવના શોધો. એક તો અહીંયા ઓલો દાખલો તો સહેલો હતો, પણ એમાંથી બે પેટીમાંથી એક એક સિક્કો લેવાનો, એટલે આપણે સીધી ઘટના મૂકી શકીએ. અહીંયા એવું નથી, અહીંયા તો સૌથી પહેલા બે કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવાનું. બે કુટુંબમાંથી એક કુટુંબ પસંદ થઈ જાય પછી એમાંથી એક બાળક પસંદ કરવાનું અને એ બાળક છોકરી હોય એની ઘટના શોધવાની છે. તો અહીંયા થોડોક દાખલો આગળના દાખલા કરતા થોડોક લાંબો થશે. શું લેશો જો હજી કે દાખલા નંબર 8, પ્રથમ કુટુંબ જેમાં ત્રણ છોકરા, છોકરા આપણે બી લઈ લઈએ અને બે છોકરીઓ 2G, ટોટલ 5 બાળકો છે. બીજું કુટુંબ જેમાં બે છોકરા 2B અને ચાર છોકરીઓ 4G, બરાબર 6 બાળકો આપણને આપેલા છે. આ રીતની ઘટના આપણને આપેલી છે. તો સૌથી પહેલું કામ તો આપણે બે કુટુંબની પસંદગીની સંભાવના લઈ લઈશું, કારણ કે બે જ કુટુંબ છે, બે કુટુંબ પસંદ થવાની સંભાવના સરખી જ રહેશે, એક વધારે એક ઓછા આવી કોઈ ઘટના બનશે નહીં. તો આપણે એમ કહી આવી કે પ્રથમ કુટુંબ પસંદ થાય તે ઘટના એને આપણે ફેમિલી કુટુંબ એટલે ફેમિલી ટ્રેલો એટલે 1 કહીએ, તો એની સંભાવના PON બરાબર 1/2, 2ની અડધી અડધી સંભાવના રે બે કુટુંબ છે એટલે. બીજું કુટુંબ પસંદ થાય, પસંદ થાય તે ઘટના બરાબર આપણે F2 ફેમિલી નંબર 2, તો એની સંભાવના આપણે F2 બરાબર 1/2 આપશું. બે કુટુંબની પસંદગી થઈ ગઈ. હવે બાળક છોકરી હોય તે ઘટના એને આપણે બસ એટલે G કહેશું કે ભાઈ બાળક છોકરી પસંદ થાય તો એની ઘટનાને બરાબર શું આપી દેશું? G. હવે મેં એક પ્રશ્ન કે પહેલા તો આપણું વિધાન પ્રમાણે એની ઘટના બનાવવાની કે પ્રથમ પુરુષનું પસંદ થાય અને બાળક છોકરી આવે, અથવા બીજું કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી આવે. મેઇન પ્રશ્ન આપણે અહીંયા આવો પૂછવામાં આવ્યો છે કે કોઈ એક કુટુંબ પસંદ થાય, એક કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી હોય તે ઘટના જેને આપણે નામ આપી દઈશું A. તો આવી ઘટના આપણે એ આપી છે જે મેઇન પ્રશ્ન આપ્યો છે. તો એ ઘટના માટે વિધાન આપણે આવું બનાવવું પડશે. શું બનાવવું પડશે? કે પહેલું કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી આવે, અથવા બીજું કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી આવે. પ્રથમ કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી આવે, અથવા બીજું કુટુંબ પસંદ થાય
થાય અને બાળક છોકરી આવે આવો વિધાનનો આપણે અર્થ કરી શકી તો આની આપણે સંભાવના શોધવી હોય તો સંભાવનાનું વિધાન આપણે આવો બનાવી શકી કે P O A બરાબર પહેલું કુટુંબ પસંદ થાય એટલે F1 વચ્ચે અને એટલે છે બાળક છોકરી આવે એટલે G આની સંભાવના થઈ અથવા એટલે યો પછી તો કે બીજું કુટુંબ પસંદ થાય F2 અને એટલે છે બાળક છોકરી આવે એટલે G તો આવી ઘટના બની શકે હવે આ છેદ ઘટના બે થઈ છેદ ઘટનામાં સીધો સીધો આપણે જવાબ ન મળી શકે એના આપણે ગુણાકારનો નિયમ આપણે વાપરવો પડે કે પહેલું કુટુંબ પસંદ થાય તે શરતે બાળક છોકરી આવે અથવા બીજું કુટુંબ પસંદ થાય તે શરતે બાળક છોકરી આવે તો આના નિયમ પ્રમાણે આપણે ગુણાકારનો નિયમ વાપરશું F1 છેદ G તો આપણે એમ કહીએ કે પહેલું કુટુંબ પસંદ થાય F1 બને તે શરતે છોકરી આવે તો G oblique F1 તો ઇન્ટુ છેલ્લે કોણ છે F1 તો એનો બેનો ગુણાકાર થાય ત્યારે આ પહેલા છેદ ઘટનો ગુણાકારનો નિયમ બની શકે કેવી વચ્ચે યોગ એટલે પ્લસ મૂકી શકો ઇજ ગુણાકારનો નિયમ આના માટે લાગુ પડશે કે P O G oblique F2 ઇન્ટુ P O F2 આ રીતે ગુણાકારના નિયમ બે ની અંદર મૂકવાના હવે આપણે એની ગણતરી છે એ ગણતરી હવે એની આપી શકીએ કઈ રીતે તો જુઓ કે પહેલું કુટુંબ પસંદ થાય પહેલા કુટુંબમાં બાળકો છે કેટલા પાંચ એમાંથી એક બાળક લેવાનું અને એ છોકરી હોય તો પહેલા કુટુંબમાં છોકરીઓ કેટલી છે બે તો 2C1 આ પહેલાનો આન્સર સ્થિતિ ઘટનાનો આપણે સીધો આપી શકીએ ગુણ્યા P of F1 તો ઓલરેડી શોધેલો છે 1 ના છેદમાં 2 બીજું વિધાન બીજું કુટુંબ પસંદ થાય એમાં 6 બાળકો છે તો 6C1 અને એ બાળક છોકરી હોય તો છોકરી આપણે 4 આપીએ 4C1 P of F2 ઓકે એની સંભાવના એક દ્વિતીયાંશ આપણને આપેલી છે વિધાન પ્રમાણે કિંમત મૂકો 2C1 એટલે 2 5C1 એટલે 5 1 ના છેદમાં 2 પછી 4C1 એટલે 4 6C1 એટલે 6 1 by 2 બે બે છેદ ઉડી ગયા 1 ના છેદમાં 5 વિધા બે બે ઉડી જશે અહીંયા 2 2 4 ઉડી ગયા 2 3 6 ઉડી ગયા 1 ના છેદમાં 3 આવશે તો લસા લઈ લઈએ નીચે 5 3 15 3 1 3 અને 5 1 5 જવાબ આપણો બનશે P of A બરાબર 8 ના છેદમાં 15 તો આ રીતે આપણે એની સંભાવના છે મળી શકશે ક્લિયર ક્લાસ 7માં દાખલાથી ઘટનાઓ બધી ધ્યાન રાખી વ્યવસ્થિત સમજી એમ લાગે કે એક વખત ન સમજાવ તો ફરીથી પાછું ચાલુ કરી અને વ્યવસ્થિત ઘટના બધી સમજી લેજો અને પછી એની અંદર કિંમત જાતે દાખલો ગણજો થઈ ગયું હવે આગળ વધી
તો એના પછીનો દાખલો જો ટપકમાં આ રીતના આપણે દાખલા ઉપર આપેલા છે એક બોક્સમાં 10 આઈસ્ક્રીમના કોન છે જે પૈકી 3 કોનનું વજન નિયત વજન કરતા ઓછું છે જ્યારે બાકીના 7 કોનનું વજન નિયત વજનની બરાબર આપેલું છે આ બોક્સમાંથી એક પછી એક એમ બે કોન પુરવણી સહિત પસંદ કરવામાં આવે તો પસંદ કરેલા બંને કોન નિયત વજન કરતા ઓછા વજનવાળા હોય એની સંભાવના શોધો હવે એક પછી એક પુરવણી સહિત કે પુરવણી રહિત કોઈ પણ દાખલામાં પ્રશ્ન પૂછવામાં આવે તો ખાસ ધ્યાન રાખજો કે એક પછી એક એમ શબ્દ વાપરો હશે તો પુરવણી સહિત અને રહિતનો મતલબ રહેશે પણ એક સાથે બે લેવાના હોય તો એમાં પુરવણી સહિત કે પુરવણી રહિતનો કોઈ અર્થ રહેતો નથી પુરવણી સહિત એટલે શું કહેવાતો એ ખબર હોવી જોઈએ કે આપણે અહીંયા કુલ 10 કોન આપ્યા છે એક કોન પસંદ કર્યો ચેક કરી પરીક્ષણ કરી પાછો એને બોક્સમાં મૂકી દઈએ અને પછી બાકીના પાછા 10 ગયા એ 10 માંથી પાછો બીજો કોન પસંદ કરી તો એને પુરવણી સહિતની પસંદગી કહેવામાં આવશે પુરવણી રહિત એટલે શું કે બોક્સમાંથી 10 કોન છે એક કોન લીધો પરીક્ષણ કર્યું બાજુ મૂકવાનો અથવા ખાઈ જવાનો બાજુ પેલો પેલો ઓગળી જશે બીજો કોનની પસંદગી કરો ત્યારે પેલો કોન પાછો બોક્સમાં મૂકવામાં આવતો નથી એટલે બીજો કોન પસંદ કરો ત્યારે બોક્સમાં હવે 9 કોન જ વધારે છે એ 9 માંથી એક કોન લેવામાં આવે તેને પુરવણી રહિતની પસંદગી કહેવામાં આવશે એટલે સહિતમાં પ્રથમ પસંદ થયેલું પાછું ફરીથી પુનરાવર્તન થઈ શકે પુરવણી રહિતમાં ફરીથી એટલે કે પુનરાવર્તન થઈ શકતું નથી પણ મેં કીધું એમ અત્યારે જ લાગુ પડશે કે જ્યારે એક પછી એક પસંદગી કરવામાં આવતી હોય તો જ પુરવણી સહિત કે રહિતનો અર્થ નીકળે એક સાથે બે લેવામાં આવે તો પુરવણી સહિત કે રહિતનો કોઈ મતલબ નથી હવે જોઈએ દાખલા નંબર 9 10 કોણમાં 3 કોણનું વજન નિયત વજન કરતા ઓછું છે 3 કોણનું વજન નિયત વજન કરતા ઓછું છે પ્લસ 7 કોણનું વજન નિયત વજન નિયત વજન ની બરાબર છે મતલબ કુલ 10 કોણ આપેલ છે રેડી આવું વિધાન આપણે કીધું છે હવે પ્રશ્નમાં એમ છે કે 10 કોણ માંથી 10 કોણ માંથી એક પછી એક એમ બે કોણ પુરવણી સહિત પસંદ કરવામાં આવે તે ઘટનાને પસંદ કરવાના છે આવી રીતની આપણે પસંદગી છે કે બે કોણમાંથી એક પછી એક એમ બે કોણ પુરવણી સહિત પસંદ કરવામાં આવે તો હવે આપણે વિવસન કરી લઈએ તો શું બને છે તો કે બંને કોણ કેવા હોય તો કે બંને કોણ નિયત વજન કરતા ઓછા વજનવાળા હોય એટલે તો આપણે વિધાન લખી હતી કે બંને કોણ નિયત નિયત વજન કરતા ઓછા
वजन वाला होय ते घटना बराबर ए बनशे। तो आनी आपणे पसंदगी करी शकी कई रीते, तो पहला तो आपणे घटना लई हती के पीओ ए बराबर एम ना छेद मां एम, बे कोण लेवा था, पहला आपणे एक कोण लेशुं, टोटल 10 कोण छे, 10 मांथी एक कोण लीधो टेन सी वन, ई कोण नियत वजन करता ओछा वजन वाला हो, ओछा वजन वाला 3 छे तो 3 सी वन જોઈ લીધો, પાછો મૂકી દીધો એટલે પાછા બોક્સમાં 10 ના 10 થઈ ગયા, અને અને એટલે ગુણ્યા બીજો કોણ લીધો તો હવે બોક્સમાં પાછા 10 એ 10 છે એટલે 10 સી 1, ઈ પાછો ઓછા વજન વાળો જ આવે તો 3 સી 1, તો આપણે એમ કહી આવી કે 3 ના છેદ માં 10 ગુણ્યા 3 ના છેદ માં 10, તો આપણે સંભાવના પીઓ એ बराबर 3 तेरी 9 ना छेद मां 100 मळे, मतलब पीओ ए बराबर 0.09 એની સંભાવના મળી શકે। જડે તો આ ઘટનાની સંભાવના આપણે આ રીતે સિમ્પલ ટૂંકો દાખલો છે ને થઈ શકે સીધો જ જોઈ લો વ્યવસ્થિત। समझाई दियो उसी राखे पछीनो दाखलो जोईए 10 नो दाखला नंबर 10 શું આપ્યું છે કે ફિલ્મ સીડી મૂકવાના એક રેકમાં કુલ 10 સીડી આપણે આપેલી છે, રેકની અંદર ગોઠવેલી છે 10 સીડી, જે પૈકી 6 સીડી છે એ એક્શન ફિલ્મની છે અને 4 સીડી છે એ ડ્રામા ફિલ્મની છે। આ રેકમાંથી એક પછી એક એમ બે સીડી પુરવણી રહિત પસંદ કરવાની છે, પુરવણી રહિત પસંદ કરવામાં આવે તો પસંદ થયેલ બે સીડીમાં પ્રથમ સીડી એક્શન ફિલ્મની હોય અને બીજી સીડી ડ્રામા ફિલ્મની હોય। ઘણી તો અહીંયા આપણે પુરવણી રહિત વિધાન આપ્યું છે, એક પછી એક પસંદ કરવાની, તો પેલા ટોટલ રેકમાં 10 સીડી છે એમાંથી એક પસંદ કરી બીજી પસંદ કરો ત્યારે સીડી બાજુમાં મૂકી દેવાની અને બીજી પસંદ કરશું ત્યારે રેકની અંદર 9 સીડી વધશે, એ 9 સીડીમાંથી આપણે એક સીડી પસંદ કરવાની રહેશે। રેડી તો ક્યાં ક્યાં પ્રકારની સીડી આપણને આપેલી છે કે 6 સીડી કઈ છે તો કે એક્શન ફિલ્મની, એક્શન ફિલ્મ પ્લસ 4 સીડી ડ્રામા ફિલ્મ, એટલે ટોટલ આપણે 10 સીડી આપેલી છે, કેટલી સીડી આપી છે 10। હવે આ 10 સીડીમાંથી 2 સીડી લેવાની, પણ કઈ રીતે તો કે પુરવણી રહિત એક પછી એક પસંદગી કરવાની છે, તો આવું વિધાન કીધું કે આ 10 સીડી માંથી એક પછી એક પુરવણી રહી 2 સીડી પસંદ કરવામાં આવે
घटना हवे विधान शु बने छे ई आपो मेन प्रश्न थसे। तो शु विधान केतु तो के प्रथम सीडी छे ई केनी होय तो के प्रथम सीडी ओ एक्शन फिल्म नी अने बीजी सीडी से ड्रामा फिल्म नी होय। प्रथम सीडी एक्शन फिल्म नी फिल्म अने बीजी सीडी ड्रामा फिल्म नी होय ते घटना एने नाम आपी देसु आपणे ए। ए घटना लई तो आ रीते बनी शके। तो ए घटना बराबर आपणे शुं विधान तो एनी घटना सीधी आपणे एनी अंदर मूकी शकशुं। कई घटना बने छे जोईए के पी ओ ए बराबर प्रथम सीडी एक्शन फिल्म नी तो पहला तो रेक मा प्रथम सीडी छे के प्ली पहला तो एम ना छेद मा एन तो प्रथम बॉक्स नी अंदर 10 सीडी आईपी है अने एमा थी पहली सीडी छे ई एक्शन फिल्म नी निकले एक्शन फिल्म नी 6 सीडी है तो 61 वच्चे विधान एवं अनि अनि એટલે ગુણાકાર। હવે તમે બીજી સીડી લ્યો ત્યારે કુલ સીડી 10 નથી પુરવણી રહી છે એ બહાર જ મૂકી દીધી હવે 9 સીડી વધી તો 9C1 એમાંથી એક સીડી ડ્રામા ફિલ્મની હોય તો ડ્રામા ફિલ્મની 4 છે એટલે 4C1 તો 6C1 એ 6 10C1 10 4C1 એટલે 4 9C1 એટલે 9 છે ઉડે એટલે ઉડાડો કે ભાઈ 2 2 4 પછી તો કે 5 2 10 3 2 6 3 3 9 તો જવાબ આપણને પીઓ એ બરાબર 2 2 4 અને 5 3 15 મળે। આ આપણને જવાબ મળ્યો કેટલો આવ્યો તો કે 4 ના છેદ માં 15 ઈ આપણે જવાબ એનો મૂકી શકીએ। થઈ ગયો જોઈ લો દાખલો વ્યવસ્થિત સમજી અને પછી આગળ લખી લો। જો આઈ ગયો આ બધા દાખલા આપણે ગણી છે જ્યાં જ્યાં એમ લાગે કે વિડિયો જોયા પછી હજી થોડી થોડી કંઈક ક્વેરી રહેશે તો ટિક માર કરી નાખવાનો અને જ્યારે આપણે Zoom માં લાઈવ લેક્ચર હોય ત્યારે જે કંઈક ક્વેરી હોય સોલ્વ કરી નાખવાની। તમે બધા તો જાણે હોશિયાર છો એટલે દર વખતે આપણે Zoom માં મીટિંગ લઈ ત્યારે કોઈને પ્રશ્ન થતો નથી એટલા બધા હોશિયાર છો ખરી પણ ધ્યાન રાખો જ્યાં ન સમજાય ત્યાં ટિક કરતા જાઓ અને એટલા માટે જે અઠવાડિયાનો એક લેક્ચર એવો રાખ્યો છે કે જે તમે અઠવાડિયાના 6 લેક્ચર હવે આપણે દરરોજ 45-45 મિનિટના એક એક લેક્ચર દરરોજ મૂકી છે એટલે અઠવાડિયાના 6 લેક્ચર ઘણો બધો સિલેબસ થઈ જાય તો એ 6 લેક્ચર અઠવાડિયાના ભણ્યા ઘણી શનિવારે વિડિયો હોય લાઈવ તો સોમથી શનિ સુધી જે વિડિયો ભણ્યા એમાં જે કાંઈ ક્વેરી હોય એ બધી ટિક માર્ક કરી નાખવાની અને પછી એની અંદર જે કાંઈ પ્રશ્ન રહે એ શનિવારે સોલ્વ કરાવતા જાઓ તો આ રીતની તૈયારી કરશો તો તમને ઘણી બધી સરળતા રહેશે। બીજો કઈ રીતનું માળખું છે બોર્ડમાં જે 30% સિલેબસ કટ થયા પછી આપને બ્લુ પ્રિન્ટ આપી દીધી પેપર સ્ટાઇલ આપી દીધી કઈ રીતનું પેપર હશે ઘણા બધા ઓપ્શનમાં દાખલાઓ પણ આપણે આપ્યા
एमसीक्यू वीएसक्यू નું પ્રમાણે ઘણું બધું વધાયું તો આટલા બધા પોઝિટિવ પોઈન્ટ આપણને મળ્યા છે તેનો ઉપયોગ કરી અને સારામાં સારા માર્ક લઈ આવી એવા પ્રયત્ન રાખો અને જ્યાં પ્રશ્ન થાય ત્યાં આપણે સોલ્યુશન કરતા જાય જેથી કરીને માર્કમાં કે ઘરે રહ્યા છો રૂબરૂ ભણ્યા નથી તો એ ખામી જે છે એ ખામી આપણે આના દ્વારા સરળતાથી સોલ્વ કરી શકીએ એટલે ભણતા જજો જોતા જજો તૈયારી થોડી કરતા જજો હોમવર્કમાં ખાસ ધ્યાન રાખજો હોમવર્ક એ બધાને હું એપ્લિકેશનમાં મૂકું છું દરેક વખતે મારે કહેવું પડે કે હોમવર્ક હજી તમારું આવતું નથી કારણ કે દરરોજે દરરોજ એક એક વિડિયો હશે તો એની સાથે દરરોજ તમને થોડો થોડો બબે ત્રણ ત્રણ દાખલા દરરોજ માટેના હોમવર્ક આવશે જ્યાં સુધી એક્ઝામ્પલના પહેલા દાખલા છે ત્યાં સુધી આપણે એક્ઝામ્પલના પહેલા દાખલા આપશું હોમવર્કમાં એક્ઝામ્પલના દાખલામાં જ્યાં ક્વેરી થાય ત્યાં ઝૂમમાં પ્રોબ્લેમ સોલ્વ કરી નાખો હું તો કહું છું કે આ એક લેક્ચરની અંદર અમુક સમય ઘટવો જોઈએ સોલ્વ કરવા માટે એની જગ્યાએ તમારે લેક્ચરમાં પ્રશ્ન નથી રહેતો કાંઈ પ્રશ્ન જ ન હોય બધું આવડી ગયું એટલે તૈયારી કરો થોડું ધ્યાન રાખી સમજી જેથી કરીને આગળ પ્રશ્ન ન રહે અને વ્યવસ્થિત તમારો કોર્સ છે એ વ્યવસ્થિત પૂરો તો થઈ જાય પણ સાથે વ્યવસ્થિત આવડી જાય એ રીતે સમજીને તૈયારી કરતા જાય જોઈએ આગળ આપણે એના પછીનો પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો છે કે બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછા એક પાસા પર પાંચ મળે તેની સંભાવના શોધો હવે ઓછામાં ઓછા એક પાસા પર મતલબ આપણને યોગ ઘટના આપી આ યોગના ધારી તો આપણે સીધો જવાબ લઈ આવી છે પણ અગાઉ એ મેં કીધું એમ કે સીધો જવાબ ચાલશે નહીં એને ડિવાઈડ કરી દેવાના એક પાસા ઉપર પાંચ આવે ને એક ઘટના લઈ શકો બીજા પાસા ઉપર પાંચ આવે ને બીજી ઘટના લઈ શકો પછી છેદ ઘટના એ શોધવાની કે બંને પાસા ઉપર પાંચ આવે પછી તમે ઓછામાં ઓછા માટે યોગનું સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો તમે ગણી શકો બીજો પ્રશ્ન કીધો છે પહેલા પાસા ઉપર પાંચ કે છ મળે અને બીજા પાસા ઉપર યુગ્મ પૂર્ણાંક મળે તેની સંભાવના શોધો એમાં વચ્ચે અને શબ્દ આવ્યો તો એ ઘટના આપણે સીધી લખી હશે પણ ઓછામાં ઓછો યોગ ઘટના હોય તો એ ઘટના આપણે સીધે સીધી લખવાની નથી રાઈટ થઈ જશે દાખલો પૂરો તો આ દાખલો પેલા પૂરો કરી નાખીએ આપણે જોઈએ તો બે સમતોલ પાસા ઉછાળવામાં આવે બે સમતોલ પાસા ઉછાળતા n બરાબર કુલ કેટલી ઘટના બને તો કે 6 ગુણ્યા 6 એટલે 36 ઘટના બને આ 36 ઘટના કઈ છે એ બધાને ખબર છે 1 1 1 2 1 2 3 વાળી હવે એમાં આપણે એમ કીધું એક ઓછામાં ઓછા એક પાસા ઉપર 5 મળે ત્યાંથી આપણે ડિવાઈડ કરી દેવાના કે પ્રથમ પાસા પર 5 આવે તે ઘટના એનું નામ આપણે આપી દઈએ એ તો એવી કેટલી ઘટના છે બરાબર કે પ્રથમ પાસા ઉપર 5 આવે તો કે આપણે 5 છે 5 1 5 2 5 3 5 4 5 5 5 6 આ 6 ઘટના મળે તો m બરાબર 6 p o a m ના છેદમાં n 6 ના છેદમાં 36 છેદ ઉડાડવાના નહીં પછી એમ કહીએ કે બીજા પાસા પર પાંચ આવે તે ઘટના બરાબર આપણે એને આપી હતી
बी रेडी तो એમાં શું કહી શકી તો કે ભાઈ બીજા પાસા ઉપર 5 આવે એવી કેટલી ઘટના તો કે 1 5 2 5 3 5 4 5 5 5 અને 6 5 તો આ આપણને ઘટના બી મળી તો m 6 p o b m ના છેદમાં n 6 ના છેદમાં 36 તો આ 36 ઘટના થઈ ત્રીજું વિધાન લખી હતી કે બંને પાસા પર 5 આવે તે ઘટના એ થશે a છેદ b તો a છેદ b બરાબર કઈ ઘટના થાય તો કે બે માં સરખી હોય એ લઈ લો તો યાદ અને બે માં 5 5 તો કે બે માં 5 5 એવી એક જ ઘટના છે બે માં સરખી હોય એવી એક જ છે 5 5 તો m બરાબર એક ઘટના આવી રેડી તો આપણે એમ કહી હતી કે p o a છેદ b બરાબર m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં 36 હવે આ તો મેઈન પહેલો પ્રશ્ન છે એનો આન્સર હવે આપણે આ રીતે લખી હતી શું તો કે બંને પાસા પર થી ઓછામાં ઓછા ઓછા એક પાસા પર 5 આવે તે ઘટના બરાબર a યોગ b રેડી તો a યોગ b નો સરવાળાનું સૂત્ર મૂકીને આપણે ઘટના શોધી શકી કે a યોગ b બરાબર p યોગ a પ્લસ p યોગ b માઈનસ p ઓફ a છેદ b તો p ઓફ a આપણે 6 ના છેદમાં 36 આપ્યા p ઓફ b 6 ના છેદમાં 36 છેદ 1 ના છેદમાં 36 6 ને 6 12 માંથી 1 જાય તો 11 ના છેદમાં 36 આ આપણા મેઈન પ્રશ્નનો આન્સર મળી ગયો ધાર્યો તો આપણે સીધી 11 ઘટના યા લખત ડાયરેક્ટ લખી શકો આ 6 6 આવે આમાંથી આવી ગયો એટલે રિપીટ નો થાય નીકળી જાય એટલે આની 5 આવે બે ભેગી કરી દો એટલે આખી 11 ઘટના થાય પણ મેં કીધું એમ કે ફક્ત આન્સર આવે જવાબ આવી શકે કે માર્ક આવી શકતો નથી રેડી હવે આનો બીજો પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું આ લેક્ચર ની અંદર આ દાખલો આપો એટલો અધૂરો રહે છે તો 11 માંના પ્રશ્નનો બીજો આન્સર છે ઈ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર પૂરો કરશું બરાબર આ લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી આટલું રાખી ક્લિયર હવે મળીશું કાલે મતલબ નેક્સ્ટ લેક્ચર માં